नमस्ते, जय मे मित्रों। मित्रों, आपणो आजनो टॉपिक आज आपणे भणवाना छे, बे टॉपिको भणवाना छे। नाणाकीय संचालन आपणो जे चेप्टर चाले छे एमां आपणे बे टॉपिक आजे भणवाना छे। टॉपिक छे, प्रथम टॉपिक छे आपणो ए छे डिविडन संबंधित निर्णय। प्रथम टॉपिक छे डिविडन संबंधित निर्णय, એટલે કે ડિવિડન્ડને અનુરૂપ જે નિર્ણય લેવાના હોય જ્યારે ધંધાકીય એકમ ડિવિડન્ડ ડિક્લેર કરે છે તો કેટલું ડિવિડન્ડ આપવું અને કેટલા પ્રમાણમાં આપવું, કઈ રીતે આપવું, એના લગતા નિર્ણય, એ ડિવિડન્ડ સંબંધિત નિર્ણય વિશે આપણે ભણવાનું છે। નાણાકીય જે આપણે વાત કરીએ છીએ નિર્ણયોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના નિર્ણયો નાણાકીય સંચાલકે લેવાના હોય છે। નાણાકીય સંચાલકે ધંધાકીય એકમમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના નિર્ણય લેવાના હોય છે, રોકાણ સંબંધિત, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત। રોકાણ સંબંધિત, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત। એમાંથી રોકાણ સંબંધિત આપણે ભણ્યા, ધિરાણ સંબંધિત ભણ્યા, હવે ડિવિડન્ડ સંબંધિત નિર્ણય વિશે આપણે ભણવાનું છે। મિત્રો, ડિવિડન્ડ શું કહેવાય પહેલાં તો એ તમને ખ્યાલ હોવો જોઈએ, પછી એના નિર્ણય વિશે આપણે અભ્યાસ કરીએ। ડિવિડન્ડ શું કહેવાય ખબર હોવી જોઈએ। તો ડિવિડન્ડ શું કહેવાય છે કે જ્યારે તમે કંપનીના શેરની અંદર રોકાણ કરો છો તો એ જે શેરમાં તમે પૈસા રોક્યા એના બદલામાં કંપની તમને જે વળતર આપે છે, તમે કંપનીના શેરમાં જે પૈસા રોક્યા એના બદલામાં કંપની તમને જે વળતર આપે છે એ વળતરને ડિવિડન્ડ કહેવાય છે, રાઈટ? તો એ ડિવિડન્ડના લગતે કઈ કઈ બાબતો અસર કરે છે, ડિવિડન્ડના લગતા નિર્ણયમાં શું આવે છે, એના વિશેનો આપણે અભ્યાસ અહીંયા કરવાનો છે। ડિવિડન્ડ લગતી બાબતમાં, ડિવિડન્ડના લગતા નિર્ણયનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે। એ અભ્યાસ કરીએ એના પહેલાં જે એઝ યુઝ્યુઅલ આપણે જે ચાલેલું છે જૂનું એનું આપણે થોડુંક રિવાઇઝ કરી અને પછી આપણે નવામાં આપણે આગળ વધીએ છીએ। તો આપણે જે જૂનો ટૉપિક ચાલ્યો હતો એનું થોડુંક રિવાઇઝ કરી લઈએ। બાળકો, આપણે જૂના ટોપિકની અંદર જે ટોપિક ચાલતો હતો એની અંદર આપણે નાણાકીય નિર્ણયો વિશે આપણે અભ્યાસ કરતા હતા અને એમાંથી આપણે બે નિર્ણયો વિશે અભ્યાસ કર્યો હતો। એક હતો રોકાણ સંબંધિત અને બીજો હતો ધિરાણ સંબંધિત। તો બાળકો, અહીંયા શું કહે છે કે નાણાકીય સંચાલનનું મુખ્ય કાર્ય છે નાણાં સંબંધિત કાર્યોનું સંચાલન કરવું, એને કહેવાય નાણાકીય સંચાલન। નાણાં સંબંધિત કાર્યોનું સંચાલન કરવું એને કહેવાય નાણાકીય સંચાલન। એટલે નાણાકીય સંચાલન એ એવું કાર્ય છે કે જે નાણાંના લગતા કાર્યોનું સંચાલન કરે છે। નાણાંના લગતા કાર્યોનું જે સંચાલન કરે એને નાણાકીય સંચાલન કહેવાય છે। તો નાણાકીય સંચાલન એ મુખ્યત્વે નાણાંના લગતા જે કાર્યોમાં મુખ્યત્વે ત્રણ બાબતો ઉપર ફોકસ કરે છે। કઈ ત્રણ બાબતો છે? તો કે રોકાણ સંબંધિત નિર્ણય, ધિરાણ સંબંધિત નિર્ણય અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણય। કઈ ત્રણ બાબતો પર ફોકસ કરે છે? રોકાણ સંબંધિત નિર્ણય, ધિરાણ સંબંધિત નિર્ણય અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણય। બાળકો, રોકાણ સંબંધિત નિર્ણય શું કહેવા માગે છે કે ધંધાની અંદર જે કાયમી મિલકતોમાં જે તમારે રોકાણ કરવાનું હોય એના માટે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત રહે છે। કાયમી મિલકતોમાં રોકાણ કરવા માટે લાંબા ગાળાની મૂડીનું રોકાણ કરવું પડે છે। જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળમાં જે આપણે રોકાણ કરીએ છીએ, તો કાયમી મિલકતોમાં રોકાણ કરવા માટે તમારે લાંબા ગાળાનું ભંડોળ જોઈએ। કેવું ભંડોળ જોઈએ? લાંબા ગાળાનું ભંડોળનું રોકાણ એ કાયમી મિલકતોમાં થાય છે, કારણ કે કાયમી મિલકતો માટે લાંબા ગાળાની મૂડી જોઈએ। કઈ મૂડી જોઈએ? લાંબા ગાળાની મૂડી જોઈએ। જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળમાં રોકાણ કરીએ છીએ તે મિલકતોની પસંદગી અને રોકાણ અંગેના નિર્ણયો નાણાકીય સંચાલકે લેવાના છે। રોકાણ અંગેના નિર્ણયોની અંદર નાણાકીય સંચાલકે શું કીધું છે કે કાયમી મિલકતો જે છે એમાં તમારે રોકાણ કરવું હોય તો તમારી પાસે લાંબા ગાળાનું ભંડોળ જોઈએ। કેવું જોઈએ? લાંબા ગાળાનું, એના માટે ટૂંકા ગાળાનું ભંડોળ ચાલે નહીં। કાયમી મિલકતો માટે લાંબા ગાળાનું ભંડોળ જોઈએ અને આ કાયમી મિલકતોનું જે આપણે એના માટેનું રોકાણ કરીએ છીએ
તો એના માટેના જે નિર્ણયો લેવાના હોય એ નાણાકીય સંચાલકે એ કાયમી મિલકતોના લગતા જે નિર્ણય લેવાના છે તો એની અંદર જે નિર્ણય લેવાના છે એમાં એને નક્કી કરવાનું છે કે આપણી પાસે જે ભંડોળ છે એમાંથી કઈ કાયમી મિલકતોમાં રોકાણ કરવું કે જે ધંધા માટે હિતાવહ રહે, કયા પ્રકારની કાયમી મિલકતમાં રોકાણ કરવું કે જે ધંધા માટે ફાયદાકારક રહે એનો અભ્યાસ કરવાનો હોય છે. આ જે રોકાણ અંગેના જે આપણા નિર્ણયો છે, જે આપણે નિર્ણય લઈએ છીએ એ નિર્ણયને આપણે મૂડી બજેટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? મૂડી બજેટિંગ કહેવાય છે. આ જે રોકાણ અંગેના જે નિર્ણયો લઈએ છીએ એ નિર્ણયને મૂડી બજેટિંગ કહેવાય છે. આ નિર્ણયોમાં જોખમનું તત્વ વધારે રહેલું હોય એને મૂડી બજેટિંગ કહેવાય. એમાં જોખમનું તત્વ વધારે રહેલું હોય છે, કારણ કે તમે આ જે નિર્ણય લો એમાં જોખમનું તત્વ રહેલું હોય છે. આથી રોકાણ અંગેના નિર્ણયનું મૂલ્યાંકન એ અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થાય છે. રોકાણ તમે જ્યાં કરો તો એ રોકાણની અંદર જ્યારે તમે કરો છો ત્યારે એની અંદર જોખમ કેટલું રહેલું છે એ પણ ખાસ તપાસવું પડે છે. રોકાણ તમે કર્યું તો એ રોકાણમાં જોખમ કેટલું રહેલું છે એનો પણ અભ્યાસ કરવો પડે છે. આ રોકાણ અંગેના જે નિર્ણયો છે એનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થાય, કે તમે આજે જે રોકાણ કરો છો તેમાં કેટલું વળતર મળે એવું છે અને સામે આમાં કેટલું જોખમ છે. તમે જે મૂડી રોકાણ કરો છો, તમે જે આની અંદર પૈસા રોકો છો તો કેટલું વળતર મળે એવું છે અને સામે જોખમ કેટલું છે. જો જોખમ કરતાં વળતર વધારે હોય તો ઓબ્વિયસલી પ્રોજેક્ટ સ્વીકાર થશે જ, પણ જોખમ કરતાં વળતર ઓછું હશે, જોખમ કરતાં વળતર ઓછું હશે મતલબ જોખમ વધારે ને વળતર ઓછું, તો એવો પ્રોજેક્ટ સ્વીકાર્ય થાય નહીં. એટલે અહીંયા રોકાણ અંગેના નિર્ણયોમાં મૂડી બજેટિંગનો અહીંયા પદ્ધતિનો ઉપયોગમાં લેવામાં આવે છે, કે અલગ અલગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવે કે જેથી ખબર પડે કે આપણે કયા પ્રોજેક્ટમાં પૈસા રોકવા કે કયા ના રોકવા, અહીંયા જોખમ કેટલું સામે વળતર કેટલું એના અનુસંધાનમાં નિર્ણય લેવામાં આવે છે. નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે જ્યારે એક કરતાં વધારે વિકલ્પો હોય, નાણાકીય સંચાલક પાસે જ્યારે એક કરતાં વધારે વિકલ્પો હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવા માટે મૂડી બજેટિંગની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો અલગ અલગ જે નિર્ણયો છે એમાં રોકાણ કરવા માટે મૂડી બજેટિંગની અલગ અલગ પદ્ધતિ છે એનો ઉપયોગ કરે છે. એ રોકાણ કરવા માટે એની પાસે મલ્ટિપલ ઓપ્શન્સ હોય, અલગ 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 ઓપ્શન્સ હોય, તો એમાંથી એ મૂડી બજેટિંગની પદ્ધતિનો ઉપયોગ કરે અને એના આધારે નિર્ણય લે છે કે શેમાં રોકાણ કરવું કે શેમાં ના કરવું. રાઈટ? જ્યારે નાણાકીય સંચાલકે રોકાણ કરવાનું હોય તો રોકાણના નિર્ણયની અંદર અભ્યાસ કરે છે અને અલગ અલગ પદ્ધતિનો અભ્યાસ કરી અને નિર્ણય લે છે કે શેમાં રોકાણ કરવું કે શેમાં ના કરવું એના નિર્ણય લે છે. તો એના માટેની જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે, જે પદ્ધતિઓનો અલગ અલગ, જેવી કે પરત આપ સમય પદ્ધતિ એટલે કે પેબેક પીરિયડ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ એટલે રેટ ઓફ રિટર્ન મેથડ, વટાવેલ રોકાણ પ્રવાહની પદ્ધતિ એટલે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડ, આવી અલગ અલગ પદ્ધતિઓ એ ઉપયોગમાં લેવામાં આવે છે અને એના આધારે નક્કી કરવામાં આવે છે કે કયા પ્રોજેક્ટમાં રોકાણ કરવું કે ના કરવું એનો નિર્ણય લેવામાં આવે છે. તો જ્યારે રોકાણ અંગેના નિર્ણય લેવાના હોય તો એની અંદર અલગ અલગ પદ્ધતિઓ ઉપયોગમાં લઈ અને નાણાકીય સંચાલક નક્કી કરે છે કે કઈ સિસ્ટમમાં રોકાણ કરવું કે કયા પ્રોજેક્ટમાં રોકાણ ના કરવું એના એ લોકો નિર્ણય લેતા હોય છે. તો આ જ્યારે રોકાણ અંગેના આપણે અલગ અલગ નિર્ણય લઈએ કે શેમાં રોકાણ કરવું કે શેમાં ના કરવું, તો એને અમુક પરિબળો અસર કરે છે. આપણે જે નિર્ણય લઈએ એને અમુક પ્રકારના પરિબળો અસર કરે છે. આ પરિબળોને ધ્યાનમાં લઈ અને આપણે નિર્ણય કરવાનો હોય છે, એને અમુક પરિબળો અસર કરે છે એને ધ્યાનમાં લઈ અને આપણે નિર્ણય કરવાનો હોય છે. કેવા પરિબળો અસર કરે તો રોકાણ કરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે કુલ આપણે રોકાણ કરવામાં કેટલી મૂડીની જરૂરત જોઈશે, કુલ કેટલા પૈસાની જરૂરત રહેશે. બીજું, રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા, એટલે કે આપણે કુલ કેટલા પૈસા જોઈશે પહેલું. બીજું, આ રોકાણ આપણે કર્યું તો એના પરથી ભવિષ્યમાં કેટલું વળતર મળશે અને કેટલો નફો મળશે એનો પણ અહીંયા અભ્યાસ કરવો પડે કે કેટલું નફાકારકતા મળે અને કેટલું વળતર મળે
એનો પણ અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. જો પ્રોપર યોગ્ય વળતર મળતું હોય તો જ રોકાણ કરાય, યોગ્ય વળતર ના મળતું હોય, નફાકારકતા ના હોય તો એવું રોકાણ કરાય નહીં. રોકાણમાંથી મળતું વળતર અને નફાકારકતા એ પણ અહીંયા તપાસવામાં આવે છે. પછી ત્રીજું, રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. આમાંથી મિલકતોમાંથી દેવો માઇનસ કર્યા પછીનો જે ચોખ્ખો રોકડ પ્રવાહ આવે, તો રોકાણોમાંથી જે કુલ ચોખ્ખો રોકડ પ્રવાહ મળે છે એ પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. પછી ચોથું, રોકાણોમાં જોખમનું તત્વ. આજે તમે રોકાણ તો કર્યું તો એમાં જોખમ કેટલું સમાયેલું છે એ પણ જોવું પડે ને, કે જોખમ વધારે હોય તો પછી સમજી વિચારને રોકાણ કરવું જોઈએ, એટલે જોખમનું તત્વ કેટલું છે એ પણ જોવું પડે. પાંચમું, રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત. કેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે, એટલે કે કાર્યશીલ મૂડીની અંદાજિત કેટલી જરૂરિયાત રહેશે એનો પણ અભ્યાસ અહીંયા કરવો જોઈએ, કે રોકાણ કર્યા પછી કેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે, રાઈટ. ત્યારબાદ, કારણ કે તમે કાર્યશીલ મૂડી એટલે ધંધાને રોજબરોજ ચલાવવા માટેની મૂડી, એને કહેવાય કાર્યશીલ મૂડી. હવે તમે બધા પૈસા રોકી નાખ્યા તો ધંધાને ચલાવવા માટેના પૈસા તમારા પાસે રહ્યા જ નહીં. બધા પૈસા રોકી નાખ્યા તો ધંધાનો ચલાવવા માટેના પૈસા રહ્યા જ નહીં. ધંધાને ચલાવવા માટેના પૈસા ના રહે તો તમે આગળ કઈ રીતે કામ કરી શકશો? એટલે રોકાણ કર્યા પછી તમારે એ પણ દેખવું પડે કે રોકાણ કરી નાખ્યું તો પછી ધંધો ચલાવવા માટેના પૈસા રહ્યા છે કે નહીં રહ્યા એ પણ ચેક કરવું પડે. એટલે રોકાણ કર્યા પછીની કાર્યશીલ મૂડીની જરૂરિયાત. પછી રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. આજે તમે રોકાણ તો કરી નાખ્યું તો એ રોકાણની ઉપયોગિતા કેટલી છે, એ રોકાણનું ઉપયોગ કેટલું છે અને એનું અંદાજિત આયુષ્ય, એ રોકાણનું આયુષ્ય કેટલું છે. આજે તમે ઇન્વેસ્ટ કર્યું તો ઇન્વેસ્ટમેન્ટનું આયુષ્ય કેટલું છે ભવિષ્યમાં એ પણ તપાસવું જોઈએ, એટલે કે રોકાણની ઉપયોગિતા કેટલી છે અને એનું આયુષ્ય કેટલું છે એ પણ તપાસવું જોઈએ. પછી સાતમું, રોકાણનું મહત્વ. આજે તમે ઇન્વેસ્ટ કર્યું, આજે તમે રોકાણ કરો છો તો એનું મહત્વ શું તમારા ધંધા માટે, રોકાણ કર્યું એનું તમારા ધંધામાં મહત્વ શું છે એ પણ અહીંયા તપાસવું જોઈએ. કારણ કે તમે રોકાણ તો કરી નાખ્યું પણ એ ધંધા માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે એ પણ તપાસવું જોઈએ. પછી મૂડીની માપબંધી. તમે રોકાણ કરો છો તો તમારી પાસે કેટલી પૈસાની કેપેસિટી છે, માપબંધી કેટલી છે. પછી જો વધારે પડતી મૂડી જોઈતી હોય અને તમે પૈસા રોકી રાખો તો પણ ના ચાલે, અને ઓછી મૂડી હોય અને પૈસા રોકી રાખો તો પણ ના ચાલે. એટલે મૂડીની કેટલી માપબંધી છે, તમારી પાસે મૂડીની લિમિટેશન કેટલી છે એ પણ ધ્યાનમાં રાખવું પડે રોકાણનો તમે નિર્ણય કરો ત્યારે. ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા. તમે આજે ક્યાંય રોકાણ કરો છો તો એ રોકાણ કર્યા પછી તમે જે ઇન્વેસ્ટ કર્યું એના પછી એ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમને કેટલું ભવિષ્યમાં કમાણી થશે એની કેટલી નિશ્ચિતતા છે કે અનિશ્ચિતતા એ પણ અહીંયા તપાસવી જોઈએ, કે તમે ઇન્વેસ્ટ કરી નાખ્યું તો ઇન્વેસ્ટ કર્યા પછી એમાંથી કેટલી કમાણી થઈ શકશે એનો પણ અભ્યાસ અહીંયા કરવો જોઈએ, કે ઇન્વેસ્ટ કર્યા પછી એમાંથી કેટલી કમાણી થઈ શકે એનો પણ અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. તો એ રોકાણ સંબંધિત નિર્ણયો કહેવાય છે. તો રોકાણ સંબંધિત નિર્ણયો જે છે એ આ પ્રમાણે આવે છે. ત્યારબાદ બીજા પ્રકારના જે નિર્ણયો છે એ છે ધિરાણ સંબંધિત નિર્ણય. તો બાળકો, ધિરાણ સંબંધિત નિર્ણય શું કહે છે? તો આપણે એ પણ દેખી લીધું હતું કે રોકાણ સંબંધિત જે નિર્ણયો હતા એ મિલકત સાથે સંબંધ ધરાવતા હતા. શેના સાથે સંબંધ ધરાવતા હતા? મિલકત સાથે. જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો જે છે એ મૂડી માળખા સાથે સંકળાયેલા છે. શેના સાથે સંકળાયેલા છે? મૂડી માળખા સાથે. મતલબ કે તમારે કઈ જગ્યા પર ધિરાણ કરવું, તમારે જે પૈસા છે એનું ક્યાં ધિરાણ કરવું, ઇક્વિટી શેરમાં કે ખાલી ઇક્વિટી અને પ્રેફરન્સ શેરમાં કે ઇક્વિટી અને ડિબેન્ચરમાં, શેમાં જે પણ તમારું ધિરાણ કરવું એ ધિરાણ સંબંધિતના જે નિર્ણયો છે એ મૂડી માળખા સાથે સંકળાયેલા છે. તો દેખો શું કહે છે, રોકાણ સંબંધિત નિર્ણયો હતા એ મિલકત સાથે સંકળાયેલા હતા, જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો જે છે એ મૂડી માળખા સાથે જોડાયેલા છે. કંપનીનું મૂડી માળખું અલગ અલગ ભંડોળોનું અલગ અલગ રીતે બનેલું હોઈ શકે છે. જેવું કે ખાલી એકલા ઇક્વિટી શેરવાળું મૂડી માળખું, બીજું ઇક્વિટી અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ત્રીજું ઇક્વિટી અને ડિબેન્ચરનું મૂડી માળખું, ચોથું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું, એમ અલગ અલગ પ્રકારનું મૂડી માળખું હોય છે, રાઈટ. આ જે મૂડી માળખું છે એ મૂડી માળખું માલિકના ભંડોળ અને ઉછીના ભંડોળોના મિશ્રણથી બનેલું હોય છે. માલિકના ભંડોળ અને ઉછીના ભંડોળના મિશ્રણથી બનેલું હોય છે. નાણાકીય સંચાલને મૂડી માળખામાં ઇક્વિટી મૂડી
અને દેવાનું કેટલું પ્રમાણ રાખવું એના નિર્ણય અહીંયા લેવાના હોય છે. જ્યારે તમે મૂડી માળખું બનાવો, તમારી કંપનીનું ધંધા કે એકમનું તમે મૂડી માળખું બનાવો છો, તમે અલગ અલગ જગ્યાએથી ધિરાણ મેળવો છો, તો તમારે નિર્ણય કરવાનો છે કે તમારે તમારા માળખામાં કેટલી માલિકની મૂડી રાખવી, કેટલી ઊંચીની મૂડી રાખવી, એનું કેટલું બેલેન્સ રાખવું, એ નિર્ણય નાણાકીય સંચાલકે લેવાનો હોય છે. મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતુલા કરતું મૂડી માળખું એ યોગ્ય મૂડી માળખું કહેવાય છે અને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. માલિકની મૂડી અને ઉછીની મૂડી બંને વચ્ચેની સમતુલા કરતું મૂડી માળખું એ પ્રમાણસર મૂડી માળખું કહેવાય, એટલે કે ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર, એટલે કે ઇષ્ટતમ મૂડી માળખું કહેવાય છે, જેમાં માલિકની ભંડોળ અને ઉછીના ભંડોળનું એક પ્રમાણ કરેલું હોય છે, એના આધારે એ મૂડી માળખું નક્કી થાય છે. એટલે એવું મૂડી માળખું ઇષ્ટતમ મૂડી માળખું કહેવાય છે. અને ઇષ્ટતમ મૂડી માળખાનો ફાયદો એ છે કે જેની અંદર જોખમ ઓછું હોય, સામે વળતર વધારે હોય છે. ઇષ્ટતમ મૂડી માળખું એટલે કોને કહેવાય? કે જે પ્રકારના મૂડી માળખાની અંદર જોખમ ઓછું, જોખમ કેવું હોય? ઓછું, અને સામે વળતર વધારે હોય, એવું મૂડી માળખું ઇષ્ટતમ એટલે આદર્શ મૂડી માળખું કહેવાય. તો ધિરાણ સંબંધિત નિર્ણયમાં નાણાકીય સંચાલકે એવા નિર્ણય લેવાના છે કે તમારા મૂડી માળખામાં કેટલું ધિરાણ તમે ક્યાંથી મેળવશો, એટલે કે ઇક્વિટી શેરથી પૈસા લેશો કે ઇક્વિટી અને પ્રેફરન્સ શેરથી પૈસા લેશો, અથવા તો ઇક્વિટી પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરથી પૈસા લેશો, ક્યાંથી કેવી રીતે પૈસા લેશો, એનો તમારે નિર્ણય અહીંયા કરવાનો હોય છે. અને તમારે ધ્યાનમાં રાખવાનું કે ધંધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને માલિકના અને ઉછીના ભંડોળનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ, એટલે કે એના યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ, તો જ એ ઇષ્ટતમ મૂડી માળખું કહેવાય છે, તો જ એ કામનું મૂડી માળખું કહેવાય છે. અને આવા મૂડી માળખામાં જોખમ ઓછું હોય અને વળતર વધારે હોય છે. ઇષ્ટતમ એટલે કે આદર્શ મૂડી માળખું એવું કહેવાય કે જેમાં જોખમ ઓછું અને વળતર વધારે હોય છે, એને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. તો દેખો, ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો આપણે દેખીએ કે ધિરાણ અંગેનું જે નિર્ણય તમે લઈએ તો એને કયા કયા પરિબળો અસર કરે. જેમ રોકાણના અસર કરતા પરિબળો આપણે દેખ્યા હતા, એમ ધિરાણ અંગેના તમે નિર્ણય લો તો એને કયા કયા પરિબળો અસર કરે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ધિરાણ અંગેના જે નિર્ણય છે એને બે પરિબળો અસર કરે છે. કેટલા પરિબળો અસર કરે છે? બે. રોકાણની અંદર આપણે દેખ્યું હતું કે 9 પરિબળો અસર કરતા હતા, એમ ધિરાણ અંગેના જે નિર્ણય છે એને બે પરિબળો અસર કરે છે, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. કયા? આંતરિક અને બાહ્ય પરિબળ અસર કરે છે. તો જો ધિરાણ અંગેના નિર્ણયને બે પરિબળો આંતરિક અને બાહ્ય અસર કરે છે, એમાં આંતરિક પરિબળ શું કહેવાય એના વિશે આપણે દેખીએ. આંતરિક પરિબળ શું કહે છે? તો દેખો શું કહે છે, આંતરિક પરિબળો એટલે કે જે ધંધાના કંટ્રોલમાં હોય, ધંધાની અંદરની બાબતો છે કે જે આપણા લિમિટમાં છે એને આંતરિક પરિબળો કહેવાય. આપણા મૂડી માળખાને અસર કરે છે, જેમ કે આપણા ધંધાનો પ્રકાર કે સ્વરૂપ, કેવા પ્રકારનો આપણો ધંધો છે એના પ્રમાણે આપણને ખબર પડે કે આપણે કેટલા પૈસા જોઈએ. નાનો ધંધો હોય તો ઓછા પૈસા જોઈએ, મોટો ધંધો હોય તો વધારે પૈસા જોઈએ. ધંધાનું સ્વરૂપ, પછી ધંધાનું કદ, ધંધાનું કદ કેવડું છે, નાનું હોય તો ઓછા પૈસા જોઈએ, મોટું હોય તો વધારે જોઈએ. ધંધાનો વિકાસ, ધંધાનો વિકાસ ઝડપથી થતો હોય, ડેવલપમેન્ટ ખૂબ વધારે હોય તો પૈસા એ વધારે જોઈએ, કારણ કે જેમ જેમ વિકાસ થાય એમ એમ પૈસા વધારે જોઈએ. અને ધંધાનો વિકાસ મંદો હોય તો ઓછા પૈસા જોઈએ. નાણાકીય જરૂરિયાત, ધંધામાં કેટલી નાણાકીય એટલે કે પૈસાની બાબતોની, નાણાકીય બાબતોની કેટલી જરૂરિયાત છે, આજે નાણાંની કેટલી ધંધામાં જરૂરિયાત છે, નાણું કેટલું ફરે છે નાણાંની જરૂરિયાત. મિલકતોનું સ્વરૂપ, કેવા પ્રકારની તમારા ધંધામાં મિલકતો જોશે, કેવા પ્રકારની મિલકતો ધંધામાં જોશે. અને મિલકતોની જરૂરિયાત, ધંધામાં મિલકતોની જરૂરિયાત શા માટે છે. સંચાલકોનું વલણ, સંચાલકો શું ઈચ્છા ધરાવે છે આપણા ધંધા માટે, આ બધી બાબતો, ધંધાના સંચાલકોનું શું વલણ છે ધંધાની બાબતમાં, આ બધી બાબતો આંતરિક પરિબળોમાં આવે છે, કે જે ધંધાની અંદરની લગતી બાબતો છે, ધંધાની ઇન્ટરનલ મેટર છે, એને આંતરિક પરિબળો કહે છે. ત્યારબાદ બીજા બાહ્ય પરિબળો. તો ધંધાને જે ધિરાણના લગતા બીજા બાહ્ય પરિબળો કયા અસર કરે છે? તો બાહ્ય પરિબળોમાં આવે છે કે મૂડી બજારની પરિસ્થિતિ, હાલમાં બજારની પરિસ્થિતિ શું છે, તેજી છે, મંદી છે કે શું છે. જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, આ જામીનગીરી તમે બહાર પાડો તો એનો ખર્ચો થવાનો, તો જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ.
રોકાણકારોનું વલણ, રોકાણકારો તમારી કંપની વિશે શું ઈચ્છા ધરાવે છે, એમનું વલણ શું છે, એમની શું ઈચ્છા છે એ પણ જોવું પડે ને કે રોકાણકારોમાં પછી તમારી કંપની માટે કોઈ ઈચ્છા જ ના હોય તો પછી રોકાણ જે તમે ધિરાણ માટે જે અપેક્ષા રાખી હોય અને તમને મળે જ નહીં તો ચાલે નહીં. એટલે રોકાણકારોનું વલણ. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, અત્યારે હાલ માર્કેટ પરિસ્થિતિ પ્રમાણે વ્યાજનો દર શું ચાલે, કારણ કે આપણે લોકો પાસેથી ઓછીના પૈસા લઈશું તો આપણે એમને વ્યાજ આપવું પડશે. બજારમાં વ્યાજનો દર ઊંચો હોય તો આપણે ઊંચું વ્યાજ આપવું પડે, બજારમાં વ્યાજનો દર નીચો હોય તો આપણે નીચા વ્યાજે પણ આપણે પૈસા એમના લઈ શકીએ. વ્યાજનો દર શું છે એને ધ્યાનમાં રાખવો પડે. કાયદાકીય નિયંત્રણો, કાયદાના શું નિયંત્રણો છે, કાયદા પ્રમાણે શું એના પર નિયંત્રણ છે. સંસ્થાકીય રોકાણકારો, કેટલા આપણી કંપનીની અંદર જ્યારે નાણાં આપણે શેર કે ડિબેન્ચર કે બહાર પાડીએ તો કેટલી સંસ્થાઓ આપણી કંપનીમાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે એને કહેવાય સંસ્થાકીય રોકાણકારો. આ બધી બાબતોનું ધ્યાનમાં રાખી અને ધિરાણ અંગેના નિર્ણયો કરવામાં આવે છે. તો ધિરાણ અંગેના નિર્ણયોને બે પરિબળ અસર કરે, એક આંતરિક પરિબળ અને બીજા બાહ્ય પરિબળ, જેના વિશે આપણે દેખ્યું. આંતરિક એટલે જે ઇન્ટરનલ મેટર હોય અને બાહ્ય એટલે કે જે બહારની મેટરો હોય કે જે આપણા હાથમાં નથી, પણ આ બધી વસ્તુઓ પણ ધિરાણને અસર કરતી હોય છે. તો એ ધ્યાનમાં રાખી અને આપણે ધિરાણ અંગેના નિર્ણયો લેવાના હોય છે. ત્યારબાદનો આજે આપણે ટોપિક હવે ભણવાનો છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. આજનો હવે ટોપિક ભણવાનો છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. બાળકો, ડિવિડન્ડ સંબંધિત નિર્ણય શું કહે છે કે તમે જ્યારે રોકાણ કરો તમારા કંપનીમાં, તમારા ધંધાકીય એકમમાં જ્યારે પૈસા રોકે છે ત્યારે એમની અપેક્ષા હોય છે કે એમના રોકાણ ઉપર એમને સારું એવું વળતર મળવું જોઈએ. જો એમને યોગ્ય વળતર મળે તો જ એ તમારા ધંધાકીય એકમમાં રોકાણ કરવાની અપેક્ષા રાખશે. જો એમને યોગ્ય વળતર મળતું હશે તો જ એ તમારા ત્યાં પૈસા રોકશે. એમને એમની અપેક્ષા કરતાં ઓછું વળતર મળશે તો એ તમારા ધંધામાં પૈસા રોકેલા લઈ લેશે અને બીજી જગ્યાએ રોકી લેશે. તો સીધી જ વસ્તુ છે ને, વળતર સારું મળતું હશે તો જ એ પૈસા રાખશે, અધરવાઇઝ એ પૈસા લઈને બીજે રોકી દે છે. તો દેખો શું કહે છે અહીંયા, ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેર હોલ્ડર વચ્ચે વેચવામાં આવે છે. ડિવિડન્ડ એ શું છે, કંપનીના નફાનો ભાગ છે અને જે શેર હોલ્ડર એ કંપનીના માલિક કહેવાય, માલિકે પૈસા રોક્યા એટલે એમના જે પૈસા રોકેલા છે એના બદલામાં આપણે એમને જે વળતર આપીએ છીએ, માલિકે જે પૈસા કંપનીમાં રોક્યા એટલા માટે માલિકને આપણે જે પૈસાના રોકાણના બદલામાં જે વળતર આપીએ છીએ એ વળતરને ડિવિડન્ડ કહેવાય છે. તો આ ડિવિડન્ડ શેર હોલ્ડરો વચ્ચે વેચાય છે. ડિવિડન્ડ એ શેર હોલ્ડરને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. જે શેર હોલ્ડરોએ પોતાના પૈસા રોક્યા છે, જે શેર હોલ્ડરોએ આપણી કંપનીમાં પૈસા રોક્યા તો એમણે જે રોકાણ કર્યું એના બદલામાં આપણે એમને વળતર આપીએ, અને રોકાણના બદલામાં આપણે એમને જે વળતર આપીએ એ વળતરને ડિવિડન્ડ કહેવાય છે. એટલે રોકાણકારોએ જે પૈસા રોક્યા એના પર અમને જે વળતર મળે એને ડિવિડન્ડ કહે છે. કંપની ધારા મુજબ ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેકમાં જ ચૂકવી શકાય છે. મતલબ ડિવિડન્ડ કાં તો રોકડા કાં તો ચેકમાં જ ચૂકવી શકાય છે. એટલે કે ડિવિડન્ડના બદલામાં તમે કોઈ ગિફ્ટ આપી દો કે ડિવિડન્ડના બદલામાં કોઈ બીજું કંઈ આપી દો, કોઈ શેર આપી દો તો નહીં ચાલે. ડિવિડન્ડ એ રોકડમાં કે ચેકથી ચૂકવવામાં આવે છે. પછી શું કહે છે, હજી શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. મતલબ 100 રૂપિયાનો શેર છે એમાંથી તમે 80 રૂપિયા જ ભરપાઈ કરે તો 80 રૂપિયા પર જ ડિવિડન્ડ મળશે, 20 રૂપિયા પર ડિવિડન્ડ નહીં મળે. એટલે શેરની ભરપાઈ થયેલી મૂડી પર જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. ફૂલ જે પણ પૂરેપૂરી મૂડી પર, મતલબ 100 રૂપિયા પર નહીં પણ એની જે ભરપાઈ થયેલી મૂડી છે એના પર જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવો અને કેટલો ભાગ ધંધામાં રાખવો, એને રાખી મૂકેલ કમાણી કહેવાય. એ નાણાંનું પ્રાપ્તિનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. એટલે આજે નાણાકીય સંચાલક હોય તો એને બુદ્ધિથી વિચાર કરવાનો કે કેટલો ભાગ આપણે ડિવિડન્ડ તરીકે આપવો અને કેટલો ભાગ ધંધામાં પાછો રાખવો, કેટલો ડિવિડન્ડ તરીકે આપવો અને કેટલો પાછો રાખવો
આજે રાખી મૂકેલ કમાણી છે એ ધંધા માટે નાણાં પ્રાપ્તિનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. કારણ કે આજે 100 રૂપિયા નફો છે તેમાંથી તમે 40 રૂપિયા ડિવિડન્ડ આપ્યું તો બાકીના 60 રૂપિયા ધંધામાં પાછા રોક્યા, અને તમારા ને તમારા પૈસા તમે પાછા રોકો તો એને કહેવાય નફાનું પુનઃરોકાણ. અને આ પુનઃરોકાણ એ નાણાં પ્રાપ્તિનું મહત્વનું સ્થાન છે. કારણ કે તમને જે પૈસા મળ્યા તમારા જ પૈસા તમે રોક્યા ધંધામાં, એટલે એના પર તમારે કોઈ બીજું વળતર આપવાનું હોતું નથી. એટલે નાણાકીય સંચાલકે નક્કી કરવાનું કે નફામાંથી કેટલો ભાગ ડિવિડન્ડ આપો છો અને કેટલો ભાગ ધંધામાં પાછો રોકો છો. કેટલો ડિવિડન્ડ આપ્યો, કેટલો પાછો રોક્યો, એ નાણાકીય સંચાલકે જાતે નક્કી કરવાનું હોય છે. રાઈટ, તો શું કહે છે, ડિવિડન્ડની ચૂકવણી એ કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે. તમે કેટલું ડિવિડન્ડ ચૂકો છો એ આપણા બજાર મૂલ્યને અસર કરે છે. મતલબ જો ડિવિડન્ડ વધારે ચૂકવો તો આપણી એક બજારમાં એક છાપ સારી ઊભી થાય, અને ડિવિડન્ડ ઓછું ચૂકવો તો બજારમાં આપણી એક છાપ ઓછી પડે છે. એટલે ડિવિડન્ડના જે પણ નિર્ણય છે આપણા બજાર મૂલ્યને અસર કરે છે, એટલે આપણી કંપનીના શેરના ભાવના બજાર મૂલ્યને અસર કરે છે. જો નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે તો એનો મતલબ એ થાય છે કે પુનઃરોકાણ માટેના પૈસા ઘટી જાય. મતલબ 100 રૂપિયામાંથી તમે 70 રૂપિયા ડિવિડન્ડ આપી દીધું તો પુનઃરોકાણ ખાલી 30 જ રૂપિયા થયું, અને એનાથી ઊંધું 100માંથી તમે 30 રૂપિયા ડિવિડન્ડ આપ્યું તો 70 રૂપિયા પુનઃરોકાણ માટે રહે છે. તો નફામાંથી કેટલો ભાગ ડિવિડન્ડ આપો છો એના આધારે બાકીનો ભાગ એ પુનઃરોકાણ માટે વાપરવામાં આવે છે. કેટલો ભાગ ડિવિડન્ડ આપો છો એના આધારે પુનઃરોકાણ નક્કી થાય છે. જો નફાનો મોટો ભાગનું પુનઃરોકાણ થાય તો બાકીની રકમ ડિવિડન્ડ તરીકે આપવામાં રહે છે. એટલે મોટો ભાગ ડિવિડન્ડ આપીએ તો બાકીનો ભાગ પુનઃરોકાણ થાય, અને મોટો ભાગ પુનઃરોકાણ કરીએ તો બાકીનો ભાગ ડિવિડન્ડ તરીકે આપવામાં આવે છે. એટલે વાયસે વર્ષા છે, જે પ્રમાણે તમે ડિવિડન્ડ આપો એના આધારે પુનઃરોકાણ નક્કી થાય, જે પ્રમાણે પુનઃરોકાણ કરો એના આધારે ડિવિડન્ડ નક્કી થાય છે. એટલે વાયસે વર્ષા ચાલે છે. ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો, તમે જે ડિવિડન્ડ આપો છો તો એને કયા પરિબળો અસર કરે છે એ પણ આપણે દેખીએ. ડિવિડન્ડ અંગેના જે નિર્ણય લેવામાં આવે એને કયા પરિબળો અસર કરે છે એ આપણે દેખીએ. તો ડિવિડન્ડ અંગેના જે નિર્ણય લઈએ છીએ એને 14 પરિબળો અસર કરે છે. પહેલું, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો કેટલો છે. અત્યારે હાલ વર્તમાન ચાલુ વર્ષની અંદર કંપનીનો આપણો નફો કેટલો છે, પહેલું તો એ ડિવિડન્ડ અંગેના નિર્ણયે તપાસ કરવો પડે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો કેટલો છે, હાલમાં કંપનીનો નફો કેટલો છે એના આધારે ડિવિડન્ડ આપણે આપવાનું થાય. નફો વધારે હોય તો ડિવિડન્ડ વધારે આપી શકીએ, નફો ઓછો હોય તો ડિવિડન્ડ ઓછું આપી શકીએ. એટલે અત્યારે હાલ વર્તમાન યર્ડમાં કંપનીનો નફો કેટલો છે એના આધારે ડિવિડન્ડ નક્કી થાય છે. બીજું, ભવિષ્યમાં કમાણીનો અંદાજ કેટલો. અત્યારે હાલ નફો વધારે દેખાતો હોય પણ ભવિષ્યમાં કમાણી ઓછી હોય તો બધો ના આપી દેવાય. અત્યારે હાલ નફો વધારે હોય ભવિષ્યમાં કમાણી સારી થવાની હોય તો તમે ડિવિડન્ડ વધારે આપો, એમાં કોઈ વાંધો નહીં. પણ અત્યારે હાલ નફો ઓછો છે અને ભવિષ્યમાં સારો મળવાનો તો પણ તમે ડિવિડન્ડ વધારે આપી શકો, પણ ભવિષ્યમાં કમાણી કેવી થવાની છે એના આધારે તમે અત્યારે હાલથી ડિવિડન્ડનો નક્કી કરી શકીએ. ભવિષ્યમાં ઊંચી કમાણી થવાની હોય તો અત્યારે હાલથી સારું ડિવિડન્ડ આપી શકો છો. પાછલા વર્ષો દરમિયાન કંપની ચૂકવેલ ડિવિડન્ડનો દર, ભૂતકાળમાં કંપની કેટલું ડિવિડન્ડ ચૂકવતી હતી એના પ્રમાણે વર્તમાનનું ડિવિડન્ડ નક્કી થાય. ભૂતકાળમાં વધારે આપતી હોય તો વર્તમાનમાં વધારે આપે, ભૂતકાળમાં ઓછું આપતી હોય તો અત્યારે હાલ એને આધારે નક્કી કરી શકાય છે. હવે ચોથું, ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત. તમે પૈસા આજે ડિવિડન્ડ તરીકે આપી દો છો તો તમારા ધંધામાં પુનઃરોકાણની કેટલી જરૂરિયાત છે. જો પુનઃરોકાણની વધારે જરૂરિયાત હોય તો ડિવિડન્ડ ઓછું આપવું પડે, અને પુનઃરોકાણની ઓછી જરૂરિયાત હોય ડિવિડન્ડ વધારે આપી શકો. તો તમારા ધંધામાં પુનઃરોકાણની કેટલી જરૂરિયાત છે, આ પૈસા તમે ડિવિડન્ડ આપો છો તો એના પછી ધંધામાં પુનઃરોકાણ કરવા માટેની જરૂરિયાત કેટલી છે એને ધ્યાનમાં રાખી ડિવિડન્ડનો નિર્ણય લેવો પડે. પુનઃરોકાણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ડિવિડન્ડનો નિર્ણય લેવો પડે છે કે ડિવિડન્ડ આપો છો તો સામે પુનઃરોકાણ કેટલું કરવું પડશે એને ધ્યાનમાં રાખી આપણે ડિવિડન્ડનો નિર્ણય લઈએ છીએ. પછી, કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો. હાલની આપણી નાણાકીય પરિસ્થિતિ શું છે અને આપણે કેટલી જરૂરિયાત છે, હાલની પ્રેઝન્ટ આપણી પરિસ્થિતિ શું છે અને આપણે કેટલી જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખી
અને આપણે નિર્ણય લેવો પડે આપણી પરિસ્થિતિ શું છે અને આપણી જરૂરિયાત કેટલી છે નાણાંની, ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવો પડે છે. પછી કંપની પાસે અનામતોનું પ્રમાણ, આપણી પાસે કેટલી અનામતો પડી છે, આપણા ધંધામાં કેટલી અનામતો પડી છે એ પણ આપણે દેખવું જોઈએ. અનામતો આપણા ધંધામાં કેટલી છે એને ધ્યાનમાં રાખીને આપણે ડિવિડન્ડ નક્કી કરવું પડે, કારણ કે ભવિષ્યમાં આપણી પાસે પૈસા ના હોય તો ડિવિડન્ડ જાળવવા માટે અનામતના પૈસામાંથી પણ આપણે વાપરી શકીએ. એટલે અનામત કેટલી પડી. પછી ભવિષ્યમાં નફાકારક રોકાણોનું આયોજન, જો અત્યારે હાલથી તમે બધું ડિવિડન્ડ આપી દેશો તો તમારા પાસે પૈસા બચશે જ નહીં, અને પૈસા નહીં બચે તો તમે ભવિષ્યને વિચારી શકો. તમારે ભવિષ્યમાં કોઈ પ્રોફિટેબલ પ્રોજેક્ટમાં રોકાણ કરવું છે નફાકારક, તો એના માટે અત્યારે હાલ તમારી પાસે પૈસા બચાવીને રાખવા પડે. એટલે ભવિષ્યમાં જો તમારે નફાકારક કોઈ આયોજન કરવા માગો છો તેના માટે ડિવિડન્ડ અત્યારે ઓછું આપવાનું, કારણ કે બધું ડિવિડન્ડ આપી દેશો તો પૈસા બચશે જ નહીં. એટલે ભવિષ્યમાં જો તમારું કોઈ મોટું આયોજન હોય તો એના માટે કેટલું ડિવિડન્ડ આપવું એ અત્યારથી ડિસાઈડ કરવું પડે. પછી કંપનીના સંચાલકોનું વલણ, કંપનીના સંચાલકો શું અપેક્ષા ધરાવે છે, કંપનીના સંચાલકોની શું ઈચ્છા છે એ પણ દેખવું પડે, કે સંચાલકોની શું અપેક્ષા છે અને શું ઈચ્છા છે એના આધારે ડિવિડન્ડનો નિર્ણય નક્કી થાય છે. પછી કરવેરા નીતિ, સરકારની ટેક્સની નીતિ શું છે, કરવેરાની સરકારની પોલિસી શું છે એને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડના નિર્ણય લેવા પડે છે. પછી કાયદાકીય નિયંત્રણો, ધારાકીય એટલે કાયદાકીય નિયંત્રણો, કે અત્યારે હાલનો કાયદો શું કહે છે કે કેટલા ટકા ડિવિડન્ડ આપવાનું, મિનિમમ કેટલું આપવું જ પડે, એ કાયદાની જે જોગવાઈઓ છે એને ધ્યાનમાં રાખીને આપણે ડિવિડન્ડના નિર્ણય નક્કી કરવામાં આવે છે. પછી હવે શેરહોલ્ડરની અપેક્ષા, આજે શેરહોલ્ડર પૈસા રોકે છે તો એની અપેક્ષા હોય કે વળતર મળશે તો જે પૈસા રોકે, તો શેરહોલ્ડરની આપણી કંપની પ્રત્યે શું અપેક્ષા છે એને ધ્યાનમાં રાખીને આપણે ડિવિડન્ડના નિર્ણય લેવા પડે કે એમની શું અપેક્ષા છે. પછી મૂડી બજારની પરિસ્થિતિ, હાલમાં બજારની પરિસ્થિતિ શું છે, બજારમાં કેટલું ડિવિડન્ડનો દર ચાલી રહ્યો છે, બજારની શું પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે ડિવિડન્ડનો દર નક્કી કરવો પડે. કંપનીનો વિકાસ દર, અત્યારે હાલ કંપની કેટલો ગ્રોથ કરી રહી છે, કંપની કેટલું ડેવલપ કરી રહી છે, કેટલો વિકાસ કરી રહી છે એના આધારે આપણે ડિવિડન્ડના નિર્ણય નક્કી કરાય. જો કંપની હાઈ ગ્રોથમાં હોય, ખૂબ સારું પ્રગતિ કરતી હોય તો આપણે વધારે ડિવિડન્ડ આપી શકીએ, અને લો ગ્રોથમાં છે, એટલું વધારે નફો નથી કરતી, એટલું વધારે વળતર નથી કમાતી, તો એ પ્રમાણે ઓછું ડિવિડન્ડ આપી શકીએ. એટલે કંપનીની અત્યારે હાલની ડેવલપમેન્ટની પરિસ્થિતિ શું છે એને ધ્યાનમાં રાખી અને આપણે ડિવિડન્ડનો દર નક્કી કરી શકીએ છીએ. અને છેલ્લું તરલતાની પરિસ્થિતિ, તરલતા એટલે કે કંપનીની અંદર કેટલી રોકડની હેરફેર રહેશે, કેટલી રોકડની જે કહેવાય ચહલપહલ રહેશે, કેટલી રોકડનું જે કે ડિવિડન્ડ આપ્યા પછી કેટલી આપણી પાસે આપણા પાસે રોકડ રહેશે કે જેથી આપણે ધંધાની અંદર કામ કરી શકીએ, કે ધંધાની અંદર આપણે કાર્યશીલ મૂડી રાખી શકીએ, કે ધંધાની અંદર ડિવિડન્ડ આપ્યા પછી કેટલી આપણી પાસે તરલતા રહેશે, કેટલી આપણી ફ્રિકવન્સી રહેશે, કેટલી આપણી નાણાંની આપણી પાસે સરળતા રહેશે, કેટલા આપણા પાસે રોકડા નાણાં રહેશે એ પણ અભ્યાસ અહીંયા ડિવિડન્ડ સંબંધિત નિર્ણયમાં કરવામાં આવે છે. તો આ થઈ ગયા ડિવિડન્ડ અંગેના નિર્ણયો. ત્યારબાદનો આપણે ટોપિક આજે ભણવાનો છે મૂડી માળખું. તો દેખો, આજે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો જે છે, સોરી ધિરાણ સંબંધિત નિર્ણયો છે એને આપણે મૂડી માળખા સાથે સરખાવતા હતા. તો એ મૂડી માળખું શું કહેવાય એના વિશે આપણે અભ્યાસ કરી અને આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ આપણે આજે ભણવાની છે. મૂડી માળખાનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી આપણે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ પણ આપણે ભણવાની છે. તો મિત્રો, મૂડી માળખું શું કહેવાય? તો મૂડી માળખું એટલે એવું કહેવાય કે કંપનીને જે નાણાં જોતા હોય એના માટે અલગ અલગ ભંડોળોમાંથી નાણાં મેળવે છે, ઇક્વિટી શેરથી કે પ્રેફરન્સ શેરથી કે ડિબેન્ચરથી કે બેંક લોનથી, એમ કંપનીને જે નાણાં જોતા હોય એના માટે અલગ અલગ જગ્યાએથી ભંડોળ મેળવે. તો એ જે જુદા જુદા ભંડોળોથી પૈસા મેળવે છે એ ભંડોળોનું મિશ્રણ એને મૂડી માળખું કહેવાય છે. નાણાંના કંપની પાસે બે પ્રાપ્તિસ્થાન છે, એક ધંધામાં નફાનું પુનઃરોકાણ અને બીજું આવે માલિકના કે ઉછીના ભંડોળ લાવવામાં આવે છે. તો દેખો શું કહે છે, નાણાકીય યોજનામાં બે પાસા મહત્વના છે. નાણાંની જે યોજના ઘડો છો નાણાંને લગતી, એમાં બે મહત્વના પાસા છે. એક, મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. આ
આજે નાણાકીય સંચાલનમાં બે મહત્વના પ્રશ્નો છે કે કેટલા પૈસા જોશે અને મૂડીની જરૂરિયાતનો અંદાજ કહેવાય કે કેટલા પૈસા જોશે, કેટલા પૈસાની તમારી જરૂરિયાત છે એટલે કે મૂડીકરણનો પ્રશ્ન કેટલા પૈસાની જરૂરિયાત છે, અને બીજું આ મૂડીની જરૂરિયાત છે અને અનુરૂપ બીજો પ્રશ્ન છે કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. એટલે ધંધાના સંચાલનમાં બે પ્રશ્નો મહત્વના છે, એક તો કેટલી મૂડીની જરૂરિયાત છે અને બીજું કે આ મૂડી કેવી રીતે પ્રાપ્ત કરવી. આ બે પ્રશ્નો મહત્વના છે, કેટલી મૂડીની જરૂરિયાત છે, બીજું આ મૂડી કેવી રીતે પ્રાપ્ત કરવી, આ બે પરિબળો મહત્વના છે. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવે છે. કંપની પાસે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો છે, આ બધા પ્રાપ્તિ સ્થાનોમાંથી કંપની મૂડી ભંડોળ મેળવે છે. જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો કંપની પાસે છે, એમાંથી કંપની મૂડી ભંડોળ મેળવે છે. વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી કંપની જે મૂડી ભંડોળ મેળવે છે એ અલગ અલગ કેવા કેવા પ્રાપ્તિ સ્થાનો છે, જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, આવા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો બહાર પાડી અને કંપની મૂડી ભંડોળ મેળવે છે. તો અહીંયા કંપનીના સંચાલકોએ એ નક્કી કરવું છે કે આપણા માળખાની અંદર કેટલા ટકા માલિકી ભંડોળ એટલે કે ઇક્વિટી શેર રાખવા, કેટલા ટકા માની લીધેલ માલિકી ભંડોળ એટલે કે પ્રેફરન્સ શેર રાખવા, કેટલા ટકા ડિબેન્ચર રાખવા, કેટલી લોન લેવી, એ જે કેટલા પ્રમાણમાં કેટલું ભંડોળ રાખવું એના લગતા જે નિર્ણય લેવામાં આવે એ નિર્ણય મૂડી માળખાને નિર્ણય કહે છે, અને મૂડી માળખાના લગતા નિર્ણય નાણાકીય સંચાલકે કરવાના હોય છે. તો દેખો શું કહે છે, કંપનીમાં જુદી જુદી જામીનગીરી જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બધા બહાર પાડીને નાણાં લેવાના હોય છે, ત્યારે અલગ અલગ જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી એના નિર્ણય નાણાકીય સંચાલકે કરવાના હોય છે. જુદી જુદી જામીનગીરીઓ કેટલી અને કયા પ્રમાણમાં બહાર પાડવી એના નિર્ણય નાણાકીય સંચાલકે કરવાના હોય છે. મૂડી માળખામાં મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત, લોન ભંડોળ, આ બધાનું મિશ્રણ કેટલું રાખવું એનું પ્રમાણ અહીંયા નક્કી કરવામાં આવે છે. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે જામીનગીરીઓના અલગ અલગ પ્રકારોના માટેના નિર્ણયો લેવા, જામીનગીરીના અલગ અલગ પ્રકારોના લગતા નિર્ણયો લેવા એને મૂડી માળખામાં એનો સમાવેશ થાય છે. શું કહે છે, જામીનગીરીના પ્રકાર અંગેના નિર્ણયો એ કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબ થાય છે. જામીનગીરીના અલગ અલગ પ્રકારોના લગતા નિર્ણયો એ મૂડી માળખામાં પ્રતિબિંબ થાય છે. અલગ અલગ પ્રકારના લગતા નિર્ણયો મૂડી માળખામાં પ્રતિબિંબ થાય છે. જો એની વ્યાખ્યા આપણે આપી છે, સરળ શબ્દમાં કહીએ તો મૂડી માળખું એટલે કંપનીને તેની જરૂરિયાત જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. દેખો સરળ ભાષામાં વ્યાખ્યા શું કહે છે, કંપનીને તેની મૂડીની જે જરૂરિયાત હતી એ ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. કંપનીની નાણાંની જરૂરિયાત હતી એ જરૂરિયાતને ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા અલગ અલગ જે પ્રાપ્તિ સ્થાનો છે બધાનું મિશ્રણ એને મૂડી માળખું કહે છે. કંપનીને જે નાણાંની જરૂરિયાત હતી એના માટે જુદા જુદા જે પ્રાપ્તિ સ્થાનો કંપનીએ ભેગા કર્યા, કંપનીને પૈસાની જરૂરિયાત હતી એના માટે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો ભેગા કર્યા ના મિશ્રણને મૂડી માળખું કહે છે. બીજી હોગલેન્ડના જણાવ્યા મુજબ શું કહે છે કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી અને ઉપયોગમાં લીધેલી જુદી જુદી જામીનગીરીઓના વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. નાણાં મેળવવા માટે કંપનીએ જે અલગ અલગ જામીનગીરીઓ લીધી એ જુદી જુદી જામીનગીરીઓનું વિસ્તાર અને એનું કેટલું પ્રમાણ, કેટલી જામીનગીરીઓ કયા પ્રમાણમાં લીધી એનું ગણતરીને મૂડી માળખું કહે છે. તો આ બંને વ્યાખ્યા આપી છે. આપણે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ આપણે દેખીએ. નેક્સ્ટ આજે આપણે ટોપિક દેખવાનો છે કે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા. તો મૂડી માળખામાં જુદી જુદી જામીનગીરીઓ આપણે ભેગી કરીને આપણે પૈસા લાયા, જેમ કે આપણે 100 રૂપિયા જોતા હતા તો 20 રૂપિયાના 30 રૂપિયાના ઇક્વિટી શેર બહાર પાડ્યા, 20-30 રૂપિયાના પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, 10-20 રૂપિયાના ડિબેન્ચર અને 10-1 રૂપિયાના બીજા બેંક લોન. તો આ અલગ અલગ ભંડોળ ભેગા કર્યા અને એમાંથી જે મૂડી મેળવી એને કહેવાય મૂડી માળખું. તો આદર્શ મૂડી માળખું કોને કહેવાય કે જેમાં માલિકનું અને ઉછીનું ભંડોળનું એક પ્રમાણ હોય, એક સપ્રમાણ હોય, એ આદર્શ કહેવાય. તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા શું હોય, તો એમાં આપણને 9 લાક્ષણિકતા છે. પહેલી છે સરળતા.
એટલે કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરી બહાર પાડવામાં આવે એવું મૂડી માળખું વહીવટની દ્રષ્ટિએ સરળ બને. પછી તમે ચાર પાંચ જાતના ઇક્વિટી બહાર પાડી નાખ્યા, ત્રણ ચાર જાતના પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, ચાર પાંચ જાતના ડિબેન્ચર બહાર પાડ્યા, ત્રણ ચાર જાતની લોનો લઈ લીધી, તો બધું અષ્ટમ ભષ્ટમ કરતાં 20-25 જામીનગીર ભેગી થઈ ગઈ તો સમજવામાં ગણતરીમાં બધું ડિફિકલ્ટ થઈ જાય. એવું નહીં, ઓછામાં ઓછી જામીનગીરી બહાર પાડવામાં આવે તો એવું મૂડી માળખું વહીવટની દ્રષ્ટિએ સરળ બને છે. એટલે મૂડી માળખું સરળ હોવું જોઈએ, ઓછામાં ઓછી જામીનગીરી હોય તો એવું માળખું સરળ બને છે. બીજું, નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે એ રીતની મૂડી માળખાની યોજના હોવી જોઈએ. નફાકારકતા શું કહે છે? કે તમારી કંપનીનો નફો મહત્તમ રહે એવી મૂડી માળખાની અંદર વ્યવસ્થા હોવી જોઈએ. પછી, નાણાંની પર્યાપ્તતા. તો શું કહે છે? મૂડી માળખામાં જુદી જુદી જામીનગીરીઓનું એવી રીતે સેટલમેન્ટ કરવામાં આવે છે કે જેથી જ્યારે નાણાં જોઈએ અને જેટલા જોઈએ એ મળી રહે. મૂડી માળખામાં જુદી જુદી જામીનગીરીને એવી રીતે સેટ કરવામાં આવે છે કે તમારે જ્યારે નાણાં જોતા હોય અને જેટલા નાણાં જોતા હોય મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. પછી આવે પરિવર્તનશીલતા. તો કંપનીનું મૂડી માળખું એ પરિવર્તનશીલ, ફ્લેક્સિબલ હોવું જોઈએ. સમય સંજોગ પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે એમાં ચેન્જીસ કરી શકાય એવું હોવું જોઈએ. તમે અલગ અલગ જામીનગીરીમાંથી પૈસા લીધા તો એ સમય સંજોગ પ્રમાણે એમાં બદલાવ લાવી એમાં ચેન્જીસ કરી શકો એવું હોવું જોઈએ. એટલે કે તમારું મૂડી માળખું ફ્લેક્સિબલ, પરિવર્તનશીલ હોવું જોઈએ. સમય સંજોગ પ્રમાણે બદલાય તો એમાં ફેરફાર કરી શકાય એવું હોવું જોઈએ. પછી, કરકસર. તો મૂડી માળખામાં જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવામાં આવે છે કે જેથી મૂડીની પડતર ઘટી જાય, મતલબ મૂડીની પડતરમાં ઘટાડો થાય એ રીતે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરવામાં આવે છે. જુદા જુદા સ્થાનોનું એવી રીતે મિશ્રણ કરવામાં આવે છે કે મૂડી મેળવવાની પડતર ઘટી જાય એ રીતે સંયોજન કરવામાં આવે છે. નેક્સ્ટ વન, સમતુલા. તો માલિકની મૂડી અને ઉછીની મૂડી વચ્ચેની સમતુલાવાળું મૂડી માળખું યોગ્ય કહેવાય છે. મૂડી માળખું કયું યોગ્ય કહેવાય? કે જેમાં માલિકની મૂડી અને ઉછીની મૂડી બંને વચ્ચેની સમતુલા હોય, બંને વચ્ચેની સમતુલા જાળવતું હોય એવું મૂડી માળખું યોગ્ય કહેવાય છે. પછી આવે તરલતા. તો શું કહે છે? જવાબદારી અને દેવાની ચૂકવણી સમયસર થઈ શકે એ પ્રકારનું મૂડી માળખાની જોગવાઈ કરવાની. મૂડી માળખામાં એવી રીતે પૈસા લેવાના કે તમારી જે પણ જવાબદારી કે દેવું, ઉછીના પૈસા લીધા જાય અને દેવું સમયસર ચૂકવાઈ જાય, એનું દેવું ટાઈમ ટુ ટાઈમ ચૂકવાઈ જાય એ રીતનું મૂડી માળખું પસંદ કરવું જોઈએ. કે તમારા દેવાની ચૂકવણી સમયસર થઈ જાય એ પ્રકારનું મૂડી માળખું ડિસાઇડ કરવું જોઈએ કે એના આધારે તમે યોગ્ય સમયે યોગ્ય દેવું ચૂકવી શકો. પછી, આકર્ષણ. તો જુદા જુદા પ્રકારના રોકાણકારોને આકર્ષે એવું મૂડી માળખું હોવું જોઈએ. અલગ અલગ પ્રકારના રોકાણકારોને આકર્ષે, અલગ અલગ રોકાણકારોને એટ્રેક્ટ કરે એવું આકર્ષિત મૂડી માળખું હોવું જોઈએ. અને હવે સદ્ધરતા. તો દેખો શું કહે છે? મૂડી માળખાની અંદર ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે પડતું ના થઈ જવું જોઈએ કે ઉછીની મૂડી પર તમારે વ્યાજ ચૂકવવાનું હોય એ વ્યાજનો બોજ અસહ્ય થઈ જાય અને જે તમે ચૂકવી ના શકો એટલે તમે નાદાર થઈ જાઓ એવું મૂડી માળખું હોવું જોઈએ નહીં. મૂડી માળખામાં ઉછીની મૂડીનું પ્રમાણ એટલું બધું ના વધી જવું જોઈએ કે જેથી એના પર વ્યાજ ચૂકવવાનો બોજ તમારા માથે વધી જાય અને તમે સહન ના કરી શકો, તમારે નાદાર જાહેર થવું પડે એવું મૂડી માળખું રાખવું ના જોઈએ. મૂડીનું માળખું સદ્ધર હોવું જોઈએ. મતલબ કે સદ્ધર એટલે ઉછીની મૂડી માપની રાખવાની કે જેનું વ્યાજ તમે ચૂકવી શકો અને તમે તોય તમારો ધંધો સારી રીતે કરી શકો એ રીતે મૂડી માળખું સેટ કરવામાં આવે છે. મૂડી માળખામાં સદ્ધરતા પણ જોવામાં આવે છે. તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતામાં આપણને 9 લાક્ષણિકતાઓ જોવા મળી જેના આધારે આપણે કહી શકીએ કે આવું મૂડી માળખું આદર્શ મૂડી માળખું કહેવાય છે. મૂડી માળખાના પ્રકારો તો આપણે દેખી ચૂક્યા છીએ, આગળ આવી જ ગયું હતું. આપણે ધિરાણ સંબંધી નિર્ણયમાં ભણ્યા હતા કે ખાલી એકલા ઇક્વિટી શેરવાળું મૂડી માળખું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરવાળું મૂડી માળખું, ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરવાળું મૂડી માળખું અને ઇક્વિટી શેર અને ડિબેન્ચરવાળું મૂડી માળખું, એટલે કે ઇક્વિટી શેર અને ડિબેન્ચરવાળું મૂડી માળખું, એવા અલગ અલગ મૂડી માળખાના પ્રકાર આવે છે. મૂડી માળખાને અસર કરતા પરિબળો કયા છે? તો એ બે આવે, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. આપણે જે મૂડી માળખું નક્કી કરીએ, માલિકના અને ઉછીના ભંડોળોનું મિશ્રણ, એ મૂડી માળખું તૈયાર કરીએ અને અસર કરતા પરિબળો કેટલા આવે? તો કે બે. કેટલા આવે છે? બે. કયા? આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. એના વિશે આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરવાની
છે અને ત્યારબાદ આપણા બે ટોપિક છે પછી આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. તો આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય, જય અંબે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય, જય અંબે.